કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે કોઈ નરાધમ શખ્સો મેઇન બજાર વચ્ચે આવેલ જૈન વેપારીના બંધ મકાનમાં તાળા નકુચો તોડી મકાનમાં પ્રવેશ લાખોની મતાની ચોરી કરી ગયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જૈન વેપારી શાહ રમેશ ચંદ્રભાઈ ચીમનલાલ કે જેઓ ગામના પોતાના મકાનમાં કરિયાણાની હોલસેલની દુકાન તેમજ ધિરાણ કરતા હતા. રમેશભાઈ પોતાના પત્નીને ઓપરેશન કરાવવાનું હોય તારીખ 27/3/2019 સાંજે સુરત જવા નીકળ્યા હતા અને રાત્રે તસ્કરો તેમના મકાનમાં પ્રવેશી લાખો મતાની ચોરી કરી લઈ જવામાં સફળ રહ્યા હતા. તસ્કરોએ ગાદલા તિજોરી તથા અન્ય સામાન રફેદફે કરી દીધો હતો. વહેલી સવારે તેમના આજુબાજુના પાડોશીઓને જાણ થતા રમેશભાઈને જાણ કરેલ. જૈન પરિવારને જાણ થતા સુરતથી પાછા ફરી તેમના ઘરની તપાસ કરતા રોકડ રકમ દરદાગીના એલસીડી કુલ મળી 20,60,000 ચોરી થઈ હોવાનું સિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો 15/2019 દાખલ કરવામાં આવેલ છે. જે બાબતે આઈપીસી કલમ 454, 457, 380 દાખલ થતા બનાસકાંઠા એસપી ઘટનાસ્થળે દોડી આવ્યા. DYSP દિયોદર સિહોર, CIB સિહોરી, PSI થરા, PSI FSL બનાસકાંઠા, ડાંગ સ્કોર વગેરે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર શરૂ કર્યો હતો. માનસી ચૌહાણ સાથે. કયા ગામના છો? ખીમાણા. કેટલા વર્ષોથી રહો? 50-60 વર્ષ. એટલે આપણા ઘરની અંદર ચોરી ક્યારે થઈ? ચોરી કેટલા વાગે થઈ તો ખબર નથી. ક્યારે થઈ? તારીખ કઈ તારીખ? 27 રાત્રે. કેટલા વાગે બને એ નહીં ખબર. આપ ક્યાં હતા એ ટાઈમે? એ ટાઈમે સાહેબ મારે ઘેરથી ઓપરેશન કરવાનું હતું ને, એટલે લક્ઝરીમાં સુરત જવા માટે લક્ઝરીમાં નીકળ્યો હતો. કામરેજ પીની બાજુ પહોંચ્યો હતો ને મને ખીમાણાથી પાડોશીને ફોન આવ્યો કે તમારા ઘેર બધા દરવાજા ખુલ્લા પડ્યા છે અને તાળા બધા તૂટેલા પડ્યા છે. એટલે એટલેથી હું તરત છોકરાને મેં ફોન કર્યો, જે સુરત રહેતો હતો ફોન કર્યો કે તું ગાડી લઈને આવે ને આપણે ખીમાણા પાછું જવું છે. એટલે તરત એ ગાડી લઈને ખીમાણા મેં લગભગ 4-5 વાગે આવે. હા, પછી આપ જાણ થયા પછી ડાયરેક્ટ ઘેર આવ્યા કે સીધા પોલીસમાં ગયા? ના, અમે સીધા ઘેર જ પહેલાં આવ્યા. ઘેર આવી ઘેર આવીને પછી શિવરી પોલીસ સ્ટેશન ગયા? હા, પછી પોલીસ. બરાબર છે. પછી શિવરી પોલીસમાં ફરિયાદ દાખલ FSL કરાવરાઈને તપાસ કરીને કે કેટલી ચોરી થઈ એવું નક્કી કર્યું? કેટલા રૂપિયાની ચોરી થઈ તમારે? લગભગ 20 લાખ આસપાસ. 20,60,000. 20,60,000. અચ્છા. આમાં કિરવી ન્યૂઝ ગુજરાતી થરા કાંકરેજ છે.